ఆ మంజు నిదమాల్ ఆ మంజు నిదమాల్ కజు అప్రజా బల్బలాన్ని పోచి వళ్తి ఓ భాయ్ బల్బలాన్ని పోచి వళ్తి కర్తి ఏ కమాల్ ఆ మంజు నిదమాల్ ఆ మంజు કેટલા શાંતિથી ઊંઘે છે ને. આમ બી કહેવાય છે કે જે લોકો બપોરે આવી રીતે સૂઈ જાય ને એ બહુ ભોળા હોય. અને જુઓ મારા જેવી બૈરી છે તો એ કેટલી શાંતિથી ઊંઘ આવી છે એમને. 11 વાગ્યા છે, આવી રીતે હોલમાં પંખો પણ ચાલુ નથી, તો એ કેટલા શાંતિથી ઊંઘે છે. એકદમ લાગે છે ને શાંતિપ્રિય બુદ્ધ જેવા. ઓ મારા બુદ્ધિ વગરના. શું થયું શું થયું? આતંકવાદી આયા છે, કાઢો તમારી બંદૂક, ઉડાવો એમને. શું થયું? જાણે તલવારે નીકળી જવાની હોય. કશું નહીં થયું. ઊંઘો તમને શરમ નહીં આવતી? આ ભર બપોરે ઊંઘવા બેસી ગયા છો? પણ ઘરનું કામ બધું પરવારી તો હું તો કામ કર્યું. તમે હું કામ કરી નાખો છો? આ 4 રૂમમાં કચરા પોતું કરવાનો, આ બાવા પાડવાનો, આ વાહન ધોવાનો, આ રોધવાનું, આ કોઈ કામ કર્યું તો કહેવાય? આ લોકોના આદમીઓ જો ઘરનું કામ કરે અને પછી નોકરી કરે. અને આજે તારીખ કઈ થઈ મને કહેજો. આજે તારીખ ભગવાન, અભણ આદમી મને 4થી ભટકાઈ ગયો. આજે 1લી તારીખ થઈ. આ બિલો ભરવાના છે. આ લાઈટ બિલ, આ લાઈટ બિલ ને ભરવાનો તો તમારો કાકો કપાઈ જશે. પછી એ કહેતા નહીં આ એસી વગર તો ઊંઘવાનું ગમતું નહીં તમને. આ રૂપાળા બહુ ને, અમને સુસ્તું જોવો, સાયકલ ની સીટ જેવું શા કઈ લેવાનું અમો? અને અમને એસી જોઈએ પાછો. ભર્યા એવા જઈ રૂપા થાવ. ભર્યાવું છું બિલ, આતે પૈસા આલા તાનું નક્કી જ કર્યું તું, પણ શું કરું, આ બેઠો ને ઓખ મળી જાય. બસ અમને છે ને ઓખ લાગી જાય, ઓખ લડી જાય હે ને. આ તમારી ઓખો છે ને એને કાઢી નાખે. હું જાઉં છું. આદમીનું શું કરું? આમ તો કહેવાય છે કે પતિ પરમેશ્વર છે, પણ અમને ધમકાઈ ધમકાઈને 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 હું એટલી થાકી જઈશું અને એટલા પાપ લાગવાના છે ને મને. મારો વિચાર છે કે આ જયા પાર્વતી અને આ સોમવારના વ્રત મારે ફરી ચાલુ કરી દેવા છે. થોડા પાપ તો ધોવાય મારા. ક્યાં સુધી મચ્છર મારવાના? અહીંયા કોઈ ભગતી નથી આવતું કે જેનું કંઈક કરી નાખું. કોઈક તો આવે, આ ઘરે બૈરી છોકરા ભૂખ્યા મરશે. કોઈક આવે તો એનું કરી નાખું. કોઈક તો આ મચ્છર જ આવે છે, બીજું કાંઈ આવતું જ નથી. સાલું આ તો કઈ જિંદગી છે. ના ના, આ મારા દૂધવાળાને પૈસા ચૂકવવાના, કરિયાણાવાળાને પૈસા ચૂકવવાના, રિચાર્જ કરાવવાનો, ગેસના બાટલા નોંધાવવાના, અને પાછું બાકી હોય એમ હપ્તો ભરવાઈ જવાનું, અને પાછું આટલું બધું કર્યા પછી હિસાબ મારા મંજુના હાલવાનો. હિસાબ ના હાલીએ તો મંજુ મારો છોતરો કાઢ નાખે. બોલો, હવે તો આ ભગવાન કોક કરો તો મારું સારું થાય. એ ભગવાન, મારી હોમું જો ભગવાન, તને પગે લાગુ, આ મારા પર દયા કર. દયા જરૂર હોગા બચ્ચા, આવી જાઓ. હે ભગવાન, તમે જાતે? અહીંયા ભગવાન બી હે ને ભગવાનના મેનેજર બી હે. આવી જાઓ બચ્ચા, આવી જાઓ. બાપજી, હા તમે ભગવાનના મેનેજર છો? હા બચ્ચા, તેરે કપાળ પે તેજ ચમક રહા હે. હા તો તેજ તો હોય ને બાપજી, આજે હું ના આવ્યો છું. તેરે મન મેં ચિંતા હે? ચિંતા છે બાપજી. કામ કરે પણ જશ નહીં મળતા હે. બસ બાપજી, આવા કોઈ નહીં મળતા. તમે શું વાત કરો બાપજી, ઘરનું બધું કામ હું કરું અને જશ લઈ જાય એટલે જશુભાઈ ની મંજુ. જશુભાઈ કોને? મારા સસરા. એ મંજુ કોને? એ મારી બૈરી. ચિંતા મત કર બેટા, લક્ષ્મી આવતા પણ ટીકતા નહીં. સાચી વાત છે બાપજી, નહીં ટકતી. તમને શું વાત કરું, આ ગઈકાલે પગાર આવ્યો 30,000 રૂપિયા, પણ
મંજુએ હવારના પરમાં મને આલી અને બધો બિલ ભરવા માટે મોકલી દીધો. આ લાઇટનું બિલ, ગેસનું બિલ, કરિયાણાનું બિલ, દૂધનું બિલ અને પાછા હપ્તા ભરવાના. આ બધું ભરીશ ને એટલે 30,000 માંથી 1.5% સફા થઈ જશે. તેરા કામ હો જાયેગા બચ્ચા. તમે કરશો? હા. એટલે હું ઘેર જાઉં? યે પૈસા જો હૈ વો બાબા કી બેંક મે જમા કરવા દે બચ્ચા. તુમ્હારે કરિયાણા કા બિલ, લાઇટ બિલ, ઘરને ખાને પાને કા બિલ સબ ભર જાયેગા. સબ આજીવન હો જાયેગા. બાબા પર છે? સબ કુછ હો જાયેગા. ખરેખર પરદેશ ને? ખરેખર હો જાયેગા બચ્ચા. બાપજી આ લુગડો નું કોક કરો ને એ બાકી રહી ગયું. વો ભી હો જાયેગા બચ્ચા. બાબા હે ભલા ભગાય સબકી ભલા. બાપજી પણ આમ ગોટા પાડીને તો બીવડાવો ને બહુ બીક લાગે છે. નહીં બેટા, તેરા કલ્યાણ હો જાયેગા. ખરેખર મારું થઈ જશે? હા બરોબર થઈ જાયેગા. જા બાપજી. तेरा हो गया, मेरा भी हो गया. बाबा है भला, भगाए सबकी भला. हाँ मम्मी, कौन कौन तो बद्दू थी जू एरिया करीन गया. पप्पा ही तो कर दी तू कौन सरस. हाँ ते सिखवाड़ी ना एवं बधु करू छू. हाँ કોઈ કોમ નહીં કરતી હું તો, બધું એ જ કરે. હા જેમ તું પપ્પા જોડ કરા. લ્યો આઈ જા, નામ લીધું. પાગળ ચડીને આવ. હા એટલે કોમ કરીને આવ, તે બધું કીધું તું. બિલ ભર દીધા બધા? ભર દીધા બધો. હા એક કોમ હારું કર્યું તમે. એક નહીં બધું, લાઇટ નું બિલ ભરી જુ, ગેસ નું બિલ ભરી જુ, આ શાકભાજી વાળાનું આલ દીધું, કરિયાણાનું આલ દીધું, બધું. સરસ સરસ. એક મિનિટ, ફોન આવ્યો મમ્મી. હેલો. હેલો મંજુબેન. હા હા મંજુબેન, પેલા દૂધવાળા ભાઈ બોલું છું. હા હા બોલો ને. મંજુબેન, આ તમને કહ્યું તું ને તે દાડે આપણે 2 મહિનાનું બિલ ચડ્યું છે. એ એક મિનિટ, દૂધનું બિલ નહીં ભર્યું? ભર્યું છે. આપી તો દીધું માર ધણીએ, જુઠ્ઠું ચમ બોલો છો? કોઈએ નથી આપ્યું. હા હા ઓધો નહીં. મેસેજ આવે છે. આ ગેસ નું બિલ નહીં ભર્યું તમે? ભર્યું. એક મિનિટ. હેલો. હા ચિમન કાકા, પેલું કરિયાણા નું બિલ આવી ગયું ને? હે શું? ના ના મોકલું છું, મોકલું છું હમણાં હમણાં 5 મિનિટમાં મોકલું છું. હા તમે એ કહેજો, આ તમે બધા રૂપિયા ક્યાં ભરી આયા? અરે ગાડી એવી જગ્યાએ ભર્યા છે ને, તું નહીં માન. એક વખત આપણે પૈસા ભર્યા ને એટલે આખી જિંદગી આપણે કશાનું બિલ જ ના ભરવું પડે, એવી જગ્યાએ ભર્યા છે. તારે તો મારું સન્માન કરવું જોઈએ. અચ્છા સન્માન કરવું જોઈએ ને? શું હતું? સન્માન કરવા માટે ઝાડું હતું છું. હવે મને આચા ચૂકો, આ બિલ ક્યાં ભર્યા છે? આ પૈસા નો ક્યાં ધુમાડો કરી આયા તમે? તું બહુ ગુસ્સો કરું છું. આ પૈસા હું પેલા ભૂતિયા ડેરે ભરી આવ્યો. ભૂતિયા ડેરે? હા. કુના અલિયા તમે પૈસા? બાબા. હે? હા. છો બાબો? તો એક જોરદાર બાબા આયા છે. કેવો દેખાય છે બાબો મને કહેજો. જોરદાર જોરદાર એટલા એમના મોઢા પર તે જ એટલા સાક્ષાત ભગવાન જોઈ લો. હું તો ગળગળો થઈ ગયો હતો. તેજ નહીં હોય તેલ લગાવ્યું હશે ને એને, તમને ચૂનો લગાવ્યો. ભગવાન હું ઊંધું મારીને આયા છે. હવે કોને ફોન કરું છું? તમારી અગલી વર્ષાના. વર્ષાના? ચૂપ મારો. હેલો. હા વર્ષા તું ઘેર આવજે. અરે અમારા ધણીએ સી ખબર શું બાપ્યું છે, 30,000 નો ધુમાડો કર્યો કોઈ બાબાને પધરાય, અને તું પેલી છે ને આપણી સ્વીટી નહીં લેતી આવજે ઘેર. હા હા જલ્દી આવ્યો. મારે જોવું પડશે આ ચિયો બાબો છે. અરે બધું કહેવાનો ટાઈમ નથી, હું તમને રસ્તામાં વાત કરીશ. ચલો. ઓ ભાઈ ભાઈ ભાઈ, તમે પેલા બાવન જોયો છે? એક બાવો છે, લાંબા લાંબા વાળ છે, ટીકો બીકો કર્યો હશે, બાવા જેવો લાગે છે. બાવો જ છે મતલબ, જોયો તમે એને? ત્યાં છે આગળ જો, પેલી બાજુ. ચલ 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 ચલ. ખબર છે 30,000 રૂપિયા હતા. બોલ
આપણે છે ને કોઈ બી કરીને એ બાવાજોડથી પૈસા લેવા પડશે. વર્ષા તને કહી દઉં છું, બે ગરદા તું વધારે માર દેજો હો ને, પૈસા કઢાઈ લેવાના છે આપણે. બસ હવે તો હારું, આ પૈસા લઈ લીધા છે ને આ ગામ છોડી દેવાનું. મહારાજ બસ ની રાહ જોવો છો? હાજી, ત્રણ ત્રણ ટેમ્પા દેખાય છે, લિફ્ટ આપીએ? હું કઈ સમજ્યો નઈ, ક્યાં હે તુમારી સમસ્યા? મહારાજ મને એમ કહો ને કે આપણે કોઈને પૈસા આપીએ અને પછી આપણાને એ આપણા પૈસા જમા કરી લે અને આપણાને એવું કે આજીવન તમારે કોઈ પણ જાતનું બિલ નહીં ભરવાનું. બધી ખબર પડી મને મહારાજ. આપો હવે બે ટીપા. સ્વીટી તારા ઘર નો જમાઈ નહી, મારના જોર થી. અરે છોડ ને યાર, બિચારો ગરડો છે, એને શું મારવાનું? અરે કોઈ ગરડો નહી. બરાબર છે. એટલો રૂપાળો નતો, આ રૂપિયા ના મળ્યા હોત ને તો એના છે ને ઘોકડા માંથી હાથ ઘાલીને લઈ લે. આ મંજુ છે, મંજુ. આ મંજુ ની ધમાલ.